ઓમ ગુરુ સત્તાય નમઃ. આપ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળ કામના સાથે ઋષિ ચિંતન ચેનલમાં દરેકનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે રિદ્ધિ સિદ્ધિ. સિદ્ધિઓમાં અમે ચાર બાબતોનો સમાવેશ કરીએ છીએ, ધન, લોકોનો પ્યાર, બુદ્ધિ અને શારીરિક સ્વાસ્થ્ય. ગાયત્રીનો જપ કરવાથી બીજા કોઈની પાસે સિદ્ધિઓ આવી છે કે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તેની ખબર નથી, પરંતુ અમને તો સિદ્ધિઓ ચોક્કસ પ્રાપ્ત થઈ છે જ. આ ચારેય બાબતોના સંબંધમાં જે કોઈ વ્યક્તિ ઈચ્છે તે અમારી પરીક્ષા લઈ શકે છે. બીજી એક ચીજ છે રિદ્ધિ. રિદ્ધિઓ એવી હોય છે કે જેને આપણે જોઈ શકતા નથી. રિદ્ધિઓ ત્રણ છે અને સિદ્ધિઓ ચાર. સૌથી પહેલી રિદ્ધિ છે આત્મસંતોષ. અમારી અંદર અંતરંગમાં એટલો બધો સંતોષ વ્યાપ્ત છે કે તેના જેટલો સંતોષ ન હોય તો કોઈ રાજા પાસે હશે અથવા ન તો કોઈ માલદાર વ્યક્તિ પાસે હશે. તેઓને ઊંઘ નહીં આવતી હોય, પરંતુ અમને તો એવી મીઠી ઊંઘ આવે છે કે ઢોલ વગાડવામાં આવે, નગારા વગાડવામાં આવે, તેમ છતાં પણ કોઈ અસર ન થાય. અમે તો એવા નિશ્ચિત થઈને ઊંઘી જઈએ છીએ કે જાણે દુનિયાની કોઈ સમસ્યા અમારી સામે છે જ નહીં. આત્મસંતોષ સિવાયની બીજી સિદ્ધિ છે લોક સન્માન અને જનસહયોગ. અમને લોકોનું સન્માન મળ્યું છે, એટલું જ નહીં પરંતુ તેમનો સંપૂર્ણ સહયોગ પણ પ્રાપ્ત થયો છે જ. ફૂલની માળા તો ખરીદીને પણ પહેરી શકાય છે, પરંતુ સન્માન તેમાં હોય છે કે જેમાં જનસહયોગ પણ પ્રાપ્ત થતો હોય છે. સન્માનનું બીજું નામ છે સહયોગ. અમારો ભગવાન અમારા માટે ખૂબ જ સહયોગ કરે છે, જનતા પણ અમને ખૂબ જ સહયોગ કરે છે. ત્રીજી સિદ્ધિ છે દૈવી આશીર્વાદ. દૈવી આશીર્વાદ કોને કહેવામાં આવે છે? આપ લોકોએ રામાયણમાં એવા કેટલાય પ્રસંગો સાંભળ્યા જ હશે કે જ્યારે દેવતાઓ પ્રસન્ન થાય છે ત્યારે ફૂલ વરસાવે છે અને એ સિવાય બીજું કશું આપની પર વરસતું નથી. કેટલીક વખત જોઈએ છીએ કે અમુકની ઉપર ફૂલ વરસ્યા, બીજાની ઉપર ફૂલ વરસાવ્યા, તો આ શું છે? આ છે ભગવાન પાસેથી મળતી માંગ્યા વગરની સહાયતા, ભગવાન પાસેથી માંગ્યા વગરની બુદ્ધિ, માંગ્યા વગરની કાર્યશક્તિ અને માંગ્યા વગરનો સહયોગ. આ ફૂલોની જેમ જ આપણી ઉપર વરસતો રહે. જો એવું ન બનતું હોત તો ન જાણે અત્યાર સુધી અમારું શું ને શું થઈ ગયું હોત. સમય સમય પર યોગ્ય સમયે એવો શાનદાર માર્ગ તેણે બતાવ્યો છે કે અમે આગળ વધતા જ ગયા અને તે ભગવાન અમારી ઉપર આવા ફૂલો વરસાવતો જ ગયો. અમને અમારા પિતાની સંપત્તિનો પૂરો અધિકાર મળ્યો છે, કર્તવ્ય અને અધિકાર બંનેની જોડ મળી છે. ભગવાને મને પોતાનો બેટો ગણી સ્વીકાર્યો છે, બાળક માન્યો છે અને મારી જાત ને એક કાર્યોમાં ખર્ચી નાખવાનો સંપૂર્ણ અધિકાર આપી દીધો છે. અસ્તુ.